वंदे मातरम डियर स्टूडेंट्स, आपणे जोता हता एकम नंबर 13 भारत रत्न डॉक्टर आंबेडकर, जेना अंदर आपणे जोया हता, जोयुं हतुं के डॉक्टर आंबेडकर नो जन्म 14 एप्रिल 1891 मां मध्य प्रदेश ना महू गाम मां थयो हतो। तेमना पिताजी नुं नाम रामजी भाई अने माताजी नुं नाम भीमाबाई हतुं। तेमना पिताजी लश्करी शाळा मां शिक्षक हता। मात्र 6 वर्षनी उमरे डॉक्टर भीमराव तेमनी माता ने गुमावे छे अने त्यारबाद तेमना पिताजी तेमनी देखभाळ करे छे अने तेमने भणावी गणावीने एक सारो नागरिक बनावानो विचारे छे। डॉक्टर भीमराव रंगे घऊवाणा हता। तेमनुं कपाळ खूब विशाळ हतुं अने वाळ वांकડિયા હતા। તેમનું નાક ટચુકડું પણ આખું પાણીદાર હતી। એ જમાનામાં જ્ઞાતિ પ્રથા અને ઉચ્ચ નીચના ભેદભાવ ઘણા બધા હતા। એના કારણે ડોક્ટર ભીમરાવને પણ ઘણું બધું સહન કરવું પડતું। ભણવામાં ખૂબ તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ દુઃખ થતું અને તેમણે એવું નક્કી કર્યું કે હું મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરીશ। ભીમરાવની પ્રતિભાથી અંજાઈને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષા માટે શિષ્યવૃત્તિ આપે છે અને તેનાથી ભીમરાવ ખૂબ ઉત્સાહમાં આવી જાય છે। ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે જોઈશું તેનાથી આગળ। સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી, એટલે કે તેઓ ઉચ્ચ અભ્યાસ તો પ્રાપ્ત કરી જ લે છે શિષ્યવૃત્તિ સાથે, અને ત્યારબાદ તેમને સ્નાતક પછી વધુ અભ્યાસ માટે વિદેશ જવાની પણ તક મળે છે। ચોમેર અંધકારને જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું, એટલે કે ચોમેર એટલે ચારે તરફ જયારે અંધકાર હોય છે ત્યારે ઉજાસનું એટલે કે અજવાળાનું એક કિરણ પ્રગટ્યું હોય તેવી રીતે વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા, એટલે કે જયારે વિદેશમાં ભણવા માટે જાય છે ત્યારે પણ તેમનો ભણવા પ્રત્યેનો વિદ્યા પ્રત્યેનો પ્રેમ એવો જ રહે છે। પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા, શું વાત કરે છે કે ત્યારે તેમની આર્થિક તંગી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેમ છતાં પેટે પાટા બાંધીને, આ એક રૂઢિ પ્રયોગ છે જેનો અર્થ થાય છે ખૂબ જ દુઃખ વેઠીને, એટલે કે આર્થિક તંગી ઘણી બધી હોવા છતાં તે ખૂબ જ દુઃખ વેઠીને સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા। ભીમરાવ હવે ડોક્ટર આંબેડકર બન્યા, હવે તે ભીમરાવમાંથી ડોક્ટર બની જાય છે, એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર બને છે। એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેમણે એમએ પીએચડી અને ડીલીટ ત્યાં સુધીની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી। કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો। કાયદાનું અને અર્થશાસ્ત્રનું જ્ઞાન અભ્યાસ તેમણે ક્યાં પ્રાપ્ત કર્યું? લંડનમાં જઈને પ્રાપ્ત કર્યું। ડોક્ટર ભીમરાવની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપને આનંદ સાથે નવાઈ પણ થશે। સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો। શું વાત કરવામાં આવેલી છે કે ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રત્યે જે પ્રીતિ હતી, પુસ્તક પ્રત્યે જે પ્રેમ હતો, તે વાત તમે જાણશો તો તમને આનંદ તો થશે પણ સાથે સાથે નવાઈ પણ લાગશે। સમયનું મૂલ્ય તેઓ જાણતા હતા, સમયની કિંમત તેઓ સમજતા હતા, માટે તેઓ તેમનો જે પણ ફુરસદનો સમય હોય તે તમામ સમય તેઓ વાંચનની અંદર જ પસાર કરતા। અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા। આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો। શું કહે છે કે જ્યારે પણ એમને અનુકૂળતા હોય ત્યારે તરત જ તેઓ પુસ્તકોની ચોપડીની દુકાને પહોંચી જતા અને પુસ્તક ખરીદી લેતા। આશરે તેમની પાસે 2000 જેટલા દુર્લભ એટલે આસાનીથી નહીં મળી શકે તેવા ગ્રંથોનો એમની પાસે સંગ્રહ હતો, એટલે કે એટલા એવા ગ્રંથો એમને ભેગા કર્યા હતા એમની પાસે। પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય। શું કહે છે કે તેઓ પેટની ભૂખ વેઠીને એટલે કે ભૂખ્યા રહીને પણ તે પૈસામાંથી તેઓ પુસ્તક ખરીદતા હતા, એટલે કે આ રીતે ભૂખ સહન કરીને પણ પુસ્તક પાછળ પૈસા વાપરનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી તો બની શકે નહીં, બની શકે તો નવાઈ નહીં।
डॉक्टर बाबा साहेब तो एवा पुस्तक प्रेमी के दुर्लभ पुस्तक मेळवा वहेली सवारे माइलो लगी चाली ने वाचना लई जाय, मोड़े सुधी वाचनालय में बेसी ने वाचिया करे, त्याथी पाछा आवीने पाछू वाचवानुं छे ने नवाई भरी वात। शुं कहे छे कि डॉक्टर बाबा साहेब आंबेडकर एवा पुस्तक प्रेमी हता के दुर्लभ एटले के जे पुस्तक सहेलाईथी नहीं मळी शके तेवुं पुस्तक मेळवा तेवो वहेली सवारे माइलो सुधी चाली ने वाचनालय एटले के पुस्तकालय पहोंची जता अने मोड़े सुधी बेसी ने पुस्तकालय नी अंदर पुस्तको वाचता अने ज्यारे त्यांथी पाछा आवे त्यारे पण साथे वाचवानुं लई आवे एटले एमनी पुस्तक प्रीतिने नवाई भरी वात कहेली छे। संघर्षो वेठीने आटलू ऊंचा दर्जानुं शिक्षण मेळव्या पछी डॉक्टर ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણો અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો। શું વાત કરવામાં આવેલી છે કે આટલું બધું સંઘર્ષ વેઠીને તેમણે ઘણું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ તો પ્રાપ્ત કર્યું અને તેના કારણે ભીમરાવને એક નોકરી પણ મળી ગઈ, પરંતુ તે વખતે સમાજના જે દૂષણો હતા અસ્પૃશ્યતાના તેના તેમને ઘણા કડવા અનુભવો થયા। તે એટલે સુધી કે એમની જે ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો અને તે કડવા અનુભવની અંદર એટલે સુધીનો કડવો અનુભવ હતો કે તેમની ઓફિસનો જે પટાવાળો હતો પ્યુન હતો એ પણ એમની સાથે ગેરવર્તન કરતો હતો। ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિ બંધુઓની સ્થિતિને તો વાત જ શી કરવી। ડોક્ટર ભીમરાવ આંબેડકર શું વિચારતા હતા કે પોતે ભણી ગણીને આટલી સારી જગ્યાએ નોકરી કરે છે, તેમ છતાં પણ તેમને આ રીતે અપમાનિત કરવામાં આવે છે, તો પછી એમની જ્ઞાતિના જે અભણ અને આર્થિક રીતે નબળા લોકો છે તે જે જ્ઞાતિ બંધુઓ છે તેમની સ્થિતિની તો કલ્પના જ કરવી રહી, મતલબ તેમની પરિસ્થિતિ કેટલી ખરાબ થતી હશે। આ તો સામાજિક અન્યાય કહેવાય, તે શું કહેતા, આ તો એક સામાજિક અન્યાય છે। માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ, તે શું વિચારતા કે માનવ માત્ર એ સમાન છે, એક સરખા છે, તેના અંદર કોઈ ઉચ્ચ કે નીચે હોઈ શકે નહીં, તો પછી આવું કેમ થઈ રહ્યું છે। તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું, પાક્ષિક એટલે કે દર પખવાડિયે પ્રસારિત થતું સામાયિક, પખવાડિયે એટલે કે 15 દિવસે, દર 15 દિવસે બહાર આવતું સામાયિક એટલે કે મેગેઝિન તેમણે શરૂ કર્યું, જેનું નામ હતું મૂકનાયક। માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા, એટલે કે મૂકનાયક નામના જે પાક્ષિક શરૂ કર્યું હતું તેના અંદર તેઓ માત્ર લખીને અટકી નહીં ગયા, તેના અંદર એટલે કે માત્ર લેખો અથવા પુસ્તકો લખીને તે અટકી નથી જતા, પરંતુ તેઓ કર્મશીલ એટલે કે કાર્ય કરનાર પણ બને છે। 20 જુલાઈ 1924 રોજ એમણે બહિષ્કૃત હિતકારણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી, તેઓ એ સંસ્થા પણ બનાવે છે 1924 ની 20મી જુલાઈએ, જેનું નામ હોય છે બહિષ્કૃત હિતકારણી સભા, એ નામની એક સંસ્થા બનાવે છે। આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી। આ જે સંસ્થાની રચના કરે છે તે સંસ્થાની અંદર સામાજિક ઉત્થાનની એટલે કે સમાજના લોકોનું ઉત્થાન કરવાની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી। છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા। તેમણે માત્ર સંસ્થાની સ્થાપના જ નહીં કરી, પરંતુ સાથે સાથે તેમણે છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલ્યા। સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ તથા સંસ્થાઓ ચલાવવા લાગી। તેમણે તેમના શિક્ષણની અને સામાજિક ઉત્થાનના કાર્યની સાથે સાથે તેમની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે પણ ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ અને સંસ્થાઓ ચાલુ કરી। શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી,
શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ એટલે કે તેનું ઉદ્ધાર શક્ય જ નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા. ડોક્ટર આંબેડકર શું સમજી ગયા હતા કે શિક્ષણ વગર આ સમાજનો ઉત્કર્ષ અથવા તો ઉદ્ધાર થઈ શકે શકવાનું જ નથી. માટે તેમણે શિક્ષણ પર સૌથી વધારે ભારણ આપી અને વિવિધ શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો, ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ એવી બધી ઘણી બધી સંસ્થાઓની તેમણે સ્થાપના કરી. બરાબર. તો આ સિવાય પણ ડોક્ટર આંબેડકરે ઘણા બધા સમાજ માટે અને દેશ માટે કાર્ય કર્યા છે. તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.